અને ઉપાધિ ભગાવે એનું નામ ઉપાધિ. અને વ્યક્તિ ઉપાધિથી ઘેરાય. ઘણી વખત કહું કે તમારા સંસારની પરિભાષા શું ખબર છે? સુવો તો સમાધિ ને ઉઠો તો ઉપાધિ. સવારે આંખ ખુલી નથી ને 50 ઉપાધિઓ તમારી સામે આવીને લાઈન થી ઉભી રહી જાય. આજે આનું આ કરવાનું છે, આજે આનું આ કરવાનું છે, આજે આનું આ કરવાનું છે. મને તો ઘણી વખત એમ થાય કે સવારના નવકાર પણ તમે શાંત ચિત્તે ગણી નહીં શકતા. સમાધિ ક્યારે? તો કે તમે સુઈ જાઓ તો સમાધિ. અને હવે તો તકલીફ એવી છે કે સૂતા પછી સમાધિ રહેતી નથી. ઊંઘમાંથી ઝબકીને જાગી જાય. ઊંઘ પણ શાંતિથી ડીપ સ્લીપ ક્યાં આવે છે તમે? અને આ સંસારની અંદર જ્યારે સુવો તો સમાધિ ને ઉઠો તો ઉપાધિ એ પરિભાષાની અંદર તમે જ્યારે જીવન જીવી રહ્યા છો ત્યારે શાસ્ત્રકાર ભગવાન તો કહે છે કે એ ઉપાધિને ભગાડે કોણ? તો કે ઉપાધ્યાય ભગવાન. ઉપાધ્યાય ભગવાન તો એની સૌથી મોટી તાકાત છો. તો એ તમારા જીવનની ઉપાધિને ખતમ કરી. અને એક વસ્તુ બરાબર સમજો, ઉપાધિ ન તમારા ઘરમાં છે, ન તમારા પરિવારમાં છે, ન તમારા મિત્રો સ્નેહી સ્વજનોમાં છે, ન તમારા સંબંધીઓમાં છે, ન તમારા વેપારીઓમાં છે. ઉપાધિ માત્ર ને માત્ર તમારા મનમાં છે, બીજે ક્યાંય. ક્યાં છે ઉપાધિ? ઉપાધિ કે સમાધિ બંને વસ્તુ ક્યાં? તો કે મનમાં, બીજે ક્યાંય નહીં. મન બરાબર તો 24 કલાક સમાધિ, ને મન અસ્વસ્થ તો 24 કલાક ઉપાધિ. બીજું છે શું? સાધન સુવિધા સામગ્રી બધું જ હોય પણ મનનું જો સંતુલન બરાબર ન હોય, મનની સ્વસ્થતા બરાબર ન હોય તો વ્યક્તિ ઉપાધિમાં અને કશું જ ન હોય. ના કોઈ સાધન, ના કોઈ સામગ્રી, ના કોઈ સંબંધો, ના કોઈ તાકાત, ના કોઈ સત્તા, કશું જ ન હોય પણ મન જો સ્વસ્થ હોય તો 24 કલાક સમાધિ. બીજું છે શું? ઉપાધ્યાય ભગવંતોનું કામ શું? તો કે આપણી ઉપાધિને ભગાવી દે એનું નામ ઉપાધિ. મન ઉપર કાબુ કરતા શીખવાડી દે એનું નામ ઉપાધિ. મનનો સાયન્સ સમજાવી દે એનું નામ ઉપાધિ. ઉપાધ્યાય એટલે હંમેશા જેવો જ્ઞાનની સમીપ રહે અને એમની સમીપમાં જે રહે એને જ્ઞાનની સમીપ લઈ જાય એનું નામ ઉપાધિ. અને ઉપાધ્યાય પદનો દિવસ છે ને, તમારે સંકલ્પ કરવાનો કે ઉપાધ્યાય પદના દિવસની અંદર 24 કલાક મારા માટે એક જ ટાસ્ક છે, મારે મનનું નહીં સાંભળવાનું, આત્માનું સાંભળવાનું. ઉપાધિથી દૂર થવાનો એક જ રસ્તો છે. કોન્શિયસ તમારા આત્માનો, તમારા ભીતરની અવાજ સાંભળશો તો સમાધિમાં રહેશો ને મનની અવાજ સાંભળશો તો ઉપાધિ. અને આ ટાસ્ક આપણા માટે 24 કલાકનો છે. ઉપાધ્યાય પદના દિવસનો એક જ ટાસ્ક આપણી સામે છે કે આપણે 24 કલાક ઉપાધિમાં નથી રહેવું, 24 કલાક સમાધિમાં. મન છે અહીંયા બેઠા બેઠા તમને સ્વર્ગની અનુભૂતિ કરાવી દે અને અહીંયા બેઠા બેઠા તમને નરકના દરવાજા દેખાડી દે એનું નામ. અહીંયા બેઠા બેઠા તમને 5મે 6મે 7મે 8મે ગુણ સ્થાને કે પહોંચાડી દે અને અહીંયા બેઠા બેઠા તમને નીચે નિગોદ સુધીની યાત્રા કરાવી દે એનું નામ મન છે. અહીંયા બેઠા બેઠા તમારા માટે દેવલોકના દરવાજા ખોલી નાખીને અહીંયા બેઠા બેઠા તમને નરકના દ્વાર સુધી પહોંચાડી દે એનું નામ મન છે. અહીંયા બેઠા બેઠા સંસારના તમામ સુખોની અનુભૂતિ તમને કરાવી દે, અહીંયા બેઠા બેઠા સંસારના તમામ દુઃખોની અનુભૂતિ તમને કરાવી શકે એનું નામ મન છે. અને માટે એ મનને સમજવાનું છે. અને મનને સમજાવે પણ મનનું સાયન્સ કોણ સમજાવે? તો કે એ ઉપાધ્યાય ભગવાન તો આપણને એક જ સૂત્ર આપે છે કે જીવનની અંદર બરાબર સમજી લેજો, મનનું સાયન્સ સમજવું હોય તો એટલું જ સમજજો. હું બધાને સૂત્ર આપું છું કે મનનું માન્યું તો મર્યા. જેને જેને મનનું માન્યું ને બધા ગુરુ ભગવાન કહેતા હોય કે આંબિલ કરવા જેવું, શાસ્ત્રો કહેતા હોય કે શાસ્ત્રોની હોળીમાં એક પણ દિવસ છોડવા જેવો નથી, સંઘમાં 25-50-100-200-400 જણા એ આંબિલ તપની આરાધના કરતા હોય અને છતાં પણ આપણું મન એમ કે ભાઈ રહેવા દે ને, નથી કરવું. તમને કહું સાચું કહેજો, જેટલા લોકો આંબિલ નથી કરતા ને
એમાં શરીરનું કારણ બહુ ઓછું છે, મનનું કારણ બહુ વધારે. ઘણા લોકો મારી પાસે આવે, સાહેબ ઉપવાસનું પચકાણ આપી દો, એમ્બિલ નહીં. મેં કીધું એમ્બિલમાં વાંધો શું છે, તમે આંબીલમાં છોડવું શું પડે, તમને કદાચ એકાસ્તામાં ના મળે એના કરતા વધારે આઈટમ આંબીલમાં મળે. તકલીફ શું, તમારા શરીરને તકલીફ થાય એવું આંબીલમાં કશું જ નથી. હા, મનને તકલીફ થાય એવું 100 એ 100% છે. તમારી આ જીભને તકલીફ થાય, રોટલી તો સાદા ભોજનમાં મળે, મળે ને આંબીલમાં પણ મળે, ફરક શું છે? તો કે ત્યાં ઘી હોય ને અહીંયા ઘી ના હોય, એટલે જીભને મજા ના આવે, શરીરનું કામ થઈ જાય. અને તમે જોજો, તમે આટલું ધ્યાન રાખો, તમારું બી12, તમારું વિટામિન કશું જ ઘટવું ના જોઈએ. દર 3 મહિને ધ્યાન રાખો, રિપોર્ટ કરો, બધું જ કરો, અને છતાં પણ ક્યાંક ને ક્યાંક ડેફિશિયન્સી આવે, ક્યાંક ને ક્યાંક ઓછું આવે. અને જે ગુરુ ભગવંતો, જે શ્રવણી ભગવંતો 50 ઓડી 100 ઓડી, અને સાધ્વીજી ભગવંત આપણા જીન શાસનમાં એક એવા છે જેમને 300 ઉપર ઓડીની આરાધના કરી લીધી, એમના રિપોર્ટ ચેક કરો ને તો બધું નોર્મલ આવશે. માટે હું સૂત્ર આપું છું કે સમજો, ઉપાધિમાંથી બહાર નીકળવું છે ને સમાધિ એટલે કે શાંતિની અનુભૂતિ જીવનભર માટે કરવી છે, તો શાસ્ત્રકાર ભગવંતો ઉપાધ્યાય ભગવંતો આપણને સૂત્ર આપ્યું કે ભાઈ મનનું માન્યું તો મર્યા, અને મનને માર્યું તો તર્યા. તરવું છે તો મનને મારવું. કોઈ પણ વસ્તુ કે કોઈ પણ સબ્જેક્ટ તમારી સામે આવે ને ત્યારે 2 ઓપ્શન તમારી પાસે હોય, એક તમારો કંઈક આત્મા અલગ કહેતો હોય, એક તમારું મન અલગ કહેતું હોય. આપણે મનનું માનીએ ને આત્માના વોઇસને સાઈડમાં કરી દઈએ છે. ઉપાધ્યાય ભગવાન તો આપણને એ બતાવે છે કે ભાઈ ઉપાધિમાંથી તારે બહાર નીકળવું છે તો રસ્તો એક જ છે, મનનું માનવાનું છોડી દે. અને માટે હું તમને કહું છું, આપણો ટાસ્ક છે 24 કલાક મન કે એમ નહીં, કોન્શિયસ કે એમ કરવાનું, તો ચોક્કસ આપણી ઉપાધિ. प्रेम भक्ति आराधना प्रवचन के अद्भुत संगम से जुड़ने के लिए सब्सक्राइब करें गुरु प्रेम मिशन की YouTube चैनल को, और ताज़ा अपडेट के लिए बेल आइकन पर क्लिक करना ना भूलें.